સુરેન્દ્રનગરમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસૂચિત જનજાતિની યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યાના બનાવમાં અપરાધીઓને ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર બહુજન ક્રાંતિ મોરચા, ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરચાના નેજા હેઠળ મોટી સંખ્યામાં લોકો તેમજ મહિલાઓએ બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ પીડિત મૃત યુવતીના પરિવારને 1 કરોડની સહાય આપવા માટે તેમજ જવાબદાર અપરાધીઓ સામે તાત્કાલિક પગલાં ભરીને સજા આપવાની માંગ કરવામાં આવી હતી અને પીડિત પરિવારના સભ્યોને SRP રક્ષણ આપવા અને સમગ્ર તપાસ CID ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ડિસેમ્બરના રોજ મોડાસા તાલુકાના અમરાપુર ગામની દીકરી કાજલ રાઠોડનું જાહેર રોડ ઉપર અપહરણ કરી એની સાથે અત્યાચાર ગુજારી એની સાથે બળાત્કાર કરી અને બે રહેણીથી એને એક વૃક્ષ પર લટકાવી દેવામાં આવી, બરાબર છે. આ આરોપીઓને સરકાર જાણે છે, પોલીસ જાણે છે, તેમ છતાં પણ એ લોકોને કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી. ત્યાંના લાગતા વળગતા પોલીસ કર્મીઓને તેમજ આ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય, ફાંસીની સજા થાય એવી અમારા દલિત સમાજની માંગ છે અને એટલા માટે અમે આવેદનપત્ર આપવામાં આવે માટે ન્યાય આપવા માટે અમે બધા ભેગા થયા. અમારા સરકારને એટલી જ માગણી કે અમારે જે આ બેનનું ઉપર જે દુષ્કર્મ થયું એનો ન્યાય જલ્દી મળે અને જે દુષ્કર્મ કરનાર છે એને ફાંસીની સજા મળવી જ જોઈએ. આવી જે અવારનવાર અમારા દલિતો બેન ઉપર બનાવ બનતા જ હોય છે તો એને રોકવા માટે સરકારને અમારી નર્મ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ અમારા દલિત બહેનો પર અત્યાચાર ના થવા જોઈએ. દરેક જગ્યાએ અમારા દલિત બહેનો જ ટાર્ગેટ બનતી હોય છે. તો મારી સરકારને એટલી જ વિનંતી કે હવે પછી ક્યાંય પણ દલિત ના જો પછી હવે પછી કંઈક થશે તો અમે બધા સર્વ આંદોલન કરવાની ક્યાંથી છે.